મને લાગે છે કે જે રીતે લોકશાહીનું જતન ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ કરે છે ખરેખર આ એક અપ્રતિમ દાખલો ફરી ગુજરાતે પૂરો પાડ્યો છે એના માટે હું સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમની પણ ટિકિટ કપાઈ અથવા તો એમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપી શકી એવા તમામ કાર્યકર્તાઓની માફી માગીને એ સક્ષમ હોવા છતાં પણ ટિકિટની મર્યાદાઓને કારણે અમે એને સમાવી શક્યા નથી એટલા માટે એમની માફી પણ માગું છું અને એમની અપેક્ષા પણ કરું છું કે લોકો આવનારા આ ઇલેક્શનના કાર્યમાં પોતાની પૂર્ણ તાકાત લગાવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરશે અને પાર્ટીના ઉમેદવારોને જીતાડશે આવતીકાલે અમદાવાદથી અમદાવાદના કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને હું આમ ત્રણ જણા હાજર રહીને આખા રાજ્યના તમામ ઉમેદવારોને વર્ચ્યુઅલ અહીંયાથી અને એ લોકો સ્થાનિક જગ્યાએ એક જિલ્લાના એક એકમ પર એક સ્થાન પર ભેગા થઈને આ સંકલ્પ લેશે અને પોતાની કટિબદ્ધતા ભારતીય જનતા પાર્ટી માટે અને લોકો માટે છે એની પ્રતિધિ કરાવશે એ સમર્પણ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવે છે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દરેક ઉમેદવારો પોતાના જિલ્લા મહાનગરમાં એક સાથે એ સંકલ્પ લેવા માટેનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને પોતાની જાતને પ્રજાના કાર્ય કાર્ય માટે સમર્પિત કરવાનો સંકલ્પ